रसप्रद वर्कशॉपना माध्यमथी पारिवारिक संवादिताની સરગમને સમજીએ। તેમના પ્રવચનનો વિષય છે મિલે સુર મેરા તુમ્હારા પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। ભગતજી મહારાજની જય। शास्त्री जी महाराज जनी जय। योगी जी महाराज जनी जय। प्रमुख स्वामी महाराज जनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराज जनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। कर्नाटक मा बेंगलोर थी 500 किलोमीटर दूर धारवाड़ जिल्लानू एक नानकडू लोकुर गाम। आ गामनी विशेषता एनो भीमनना परिवार छे। आ परिवार पर रिसर्च करवा माटे प्रत्येक महीने मुंबई बेंगलोर अने पुना थी 10-12 छात्रों त्यां पधारे छे। एक डायरेक्टरे तो आना पर एक फिल्म पण बनावी छे। शी विशेषता छे आ परिवारनी? परिवारनी अंदर 80 पुरुषो अने 60 महिलाओं एक साथे रहे छे। एक रसोड़े जमे छे। 18 वर्ष सुधीना 30 जेटला बालको बालिकाओ युवक युवतियों साथे रमे जमे भणे उछेर पामे छे। 6 वर्ष सुधी दुकाळनी परिस्थिति हती तो देवू थई गयू। 4 करोड़ जेटलू देवू थई गयू। छता पण आ परिवार आपत्तिनी अंदर स्थिर रह्यो छे। आश्चर्य उपजावे, अहोभाव थाय अने आदर आपवानुं मन थाय तेवो आ परिवार छे। ज्यारे सामे पक्षे गुजरातना एक महानगरनी अंदर 5 करोड़नो फ्लेट, 5 BHKનું मकान, ए पण 15મા માળે मकान, अने 5 BHKના मकानमां 5 સભ્યો ज रहे, દરેકના અલગ અલગ રૂમ, છતાં પણ પરિવારની અંદર સમયે સમયે અવારનવાર વિખવાદ થાય, વિવાદ થાય। એ જ પરિવારના એક યુવાને મને વાત કરી હતી કે સ્વામી, અમારે ઘરમાં જ્યારે એકબીજા સાથે વાત કરવાની હોય ત્યારે વોટ્સએપથી જ વાત કરીએ છીએ। બધું શા માટે આવું? મને કે સામે આવે છે ત્યારે સંઘર્ષ થાય છે। સમજાયું ને યુવા મિત્રો? આનું કારણ છે ટ્યુનિંગનો અભાવ। વિશ્વવિખ્યાત ગાયક હોય, પ્રસિદ્ધ તબલા વાદક હોય કે લોકપ્રિય કીબોર્ડ પ્લેયર હોય, ઘરે ઘરે ગુંજાવનાર ગિટાર વાદક હોય કે ગમે તેવી વેદનાને વાચા આપનાર વાંસળી વાદક હોય, પણ બધાએ પરસ્પર એકબીજાના સૂર અને તાલનું ટ્યુનિંગ કરવું પડે ત્યારે સિમ્ફની સર્જાય છે। એમ પરિવારની અંદર પણ નાના મોટા સૌ કોઈએ પોતાના સૂરને બીજાના સૂરની અંદર મેળવવો પડે છે તો સિમ્ફની સર્જાય છે। પણ કમનસીબી એ છે કે પ્રેમ, પદ, પૈસો અને પ્રતિષ્ઠા માટે આજનો યુવા વર્ગ પારકી વ્યક્તિના સૂરમાં પોતાનો સૂર મેળવી શકે છે, પરંતુ પોતાને જન્મ આપનાર, કર્મની કળા શીખવનાર અને ધર્મનું ધાવણ પાનાર પોતાના પરિવારજનોના સૂરમાં પોતાનો સૂર મેળવી શકતો નથી, જેને કારણે બેસુરું સંગીત સર્જાય છે। તો આજના આ વિષયની અંદર આ વાતને આપણે સમજવાના છીએ। પરિવારના સુરની અંદર આપણા સુરને કરીતે મેળાવીને એક સુરીલું સંગીત કરીતે સર્જી શકીએ 6 સિદ્ધાંતોથી, અને તે વિષયને અનુરૂપ વર્કશોપ દ્વારા આ વિષયને સમજવાનો પ્રયાસ કરીએ। ફર્સ્ટ પ્રિન્સિપલ, લવ ફોર ફેમિલી, પરિવારને પ્રેમ કરો। યુવાન અવસ્થા એટલે પ્રેમની અવસ્થા। કોઈક પ્રેમ કરે તે ગમે, અને તેમાં પણ કોઈકને પ્રેમ કરવાનો થાય એ તો બહુ જ ગમે। વરસાદ તો મોટે ભાગે ચોમાસાની અંદર જ વરસે, પરંતુ યુવાનના હૃદયમાં રહેલી પ્રેમરૂપી વાદળીઓ તો ભર ઉનાળે પણ વરસી પડતી હોય છે, પાત્ર કે કુપાત્ર જોયા વિના। એક અજાણ્યો મેસેજ, એક અનનોન નંબરમાંથી આવેલો વોટ્સએપનો સંદેશ
અથવા તો ફેક એકાઉન્ટમાંથી આવેલી એક લાઈક આજના યુવા વર્ગને પાણી પાણી કરી દે છે, લૂઝ મોશન જેવો ઢીલો કરી રાખે છે. આજના યુવાનો એક્ટરો, ક્રિકેટરો, ફેસબુકિયા ફ્રેન્ડ્સ કે ઇન્સ્ટાગ્રામના ઈશ્ક પૂજારીઓને ઉધાર દિલે ચાહી શકે છે, પરંતુ પોતાના પરિવારને જ પ્રેમ કરવામાં કરકસર, ખાલી કરકસર નહીં, ક્યારેક તો કંજુસાઈ કરે છે. અમેરિકાના બાળકોનું એક સર્વેક્ષણ થયું હતું. 59% જેટલા બાળકોએ પોતાને મમ્મી કરતા ટીવી વધારે ગમે છે તેવી વાત કરી હતી. મિત્રો, પરિવારના સભ્ય તરીકે આપણા સ્વજનોને સ્નેહ કરવો તે આપણી પ્રથમ જવાબદારી છે. બહારના લોકો તમે બુદ્ધિમાન છો, ધનવાન છો, રૂપવાન છો, કળાવાન છો, શક્તિમાન છો, એટલે તમને ચાહે છે, એટલે તમે એમને ગમો છો. પણ એમાંથી એકાદું પાસું પણ જો ઓછું થયું તો કદાચ ન પણ ગમો. પણ તમારા પરિવારજનોને આમાંથી કદાચ કંઈ જ ન હોય, પણ તમે એમના છો ને, એટલે એમને ગમો છો. અને આ સ્નેહ કાયમી છે. રાજકુમારી સીતા, જેને લગ્ન બાદ રાજ્ય સુખ પ્રાપ્ત ન થયું, પણ 14 વર્ષનું વનવાસનું દુઃખ મળ્યું, એમાં પણ પાછું સગર્ભાવસ્થાની અંદર રાજ્યનો ત્યાગ કરવો પડ્યો, છતાં પણ સીતાએ ભગવાનને એ જ પ્રાર્થના કરી, ભૂયો યથા મે જનનાંતરેપિ ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગઃ. જો મને પુનઃ જન્મ મળે તો જન્મો જન્મ રામનું સાનિધ્ય જ મને પ્રાપ્ત થાય. શું આપણે આ જ પરિવારને ફરીથી પસંદ કરીએ ખરા? પરિવારનો પ્રેમ તમને અગવડો, આપત્તિ, અપમાનો અને અસફળતામાં પણ ટકાવી રાખશે. એક અવકાશ યાત્રીએ પોતાની અનુભૂતિ જણાવી હતી કે સ્પેસ કોલોનીમાં પરિવારથી દૂર દિવસો સુધી, મહિનાઓ સુધી રહેવાનું થયું. એવા સમયે જ્યારે હતાશા આવે, નિરાશા આવે, ત્યારે હું મારા પરિવારનો ગ્રુપ ફોટો નજર સમક્ષ રાખતો હતો. તેમાંથી મને હૂંફ મળતી હતી. હા, પરિવારનો પ્રેમ એ સંજીવની છે. એટલે જ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ઓબામા પણ બોલ્યા હતા કે જ્યારે હું છેલ્લા શ્વાસ લઈ રહ્યો હોઈશ અને વીતેલી જિંદગી વિશે વિચાર કરતો હોઈશ, ત્યારે મારું કોઈ ભાષણ કે મેં સહી કરેલો કાયદો એ મને યાદ નહીં આવે, પરંતુ મેં મારા પરિવાર સાથે વિતાવેલી એ કિંમતી પળો ચોક્કસ મને યાદ આવશે. આપણા માટે પ્રાણવાયુની ગરજ સારનારો આપણા પરિવારનો પ્રેમ છે. અને જો પરિવારજનો માટે પ્રેમ હોય તો સહેજે આદર પણ રહે. સરદાર વલ્લભભાઈ પટેલ કોર્ટમાં કેસ લડતા હતા અને એ સમયે તેમના વૃદ્ધ માતુશ્રી તેમને મળવા માટે આવ્યા. સરદારે લેશ માત્ર જંખવાડા પડ્યા વગર, અણગમો દર્શાવ્યા વગર માતાને પ્રણામ કર્યા, ચરણ સ્પર્શ કર્યો. કદાચ સરદારની વાત તો જૂની લાગે, પરંતુ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃપ્રેમના તો આપણે સાક્ષી છીએ. જ્યારે જ્યારે પોતાની માતાને મળવા માટે આવે ત્યારે અચૂક તેમનો ચરણ સ્પર્શ કરે છે, પ્રેમથી તેમની સાથે ગોઠડી માંડે છે. યુવા મિત્રો, પ્રભુ કૃપાએ આપણને આવો સુંદર પરિવાર મળ્યો છે તો તેમને સમય આપવો, સ્નેહ આપવો, તેમને સન્માન આપવું, ક્યારેય પરિવારજનોનો તિરસ્કાર ન કરવો, અનાદર ન કરવો, એ આપણી નૈતિક ફરજ છે. ચાલો લવ ફોર ફેમિલી એ સિદ્ધાંતને સમજવા માટે એક વર્કશોપની અંદર જોડાઈએ. લવ ફોર ફેમિલીમાં પ્રથમ પ્રશ્ન છે, તમને કોની સાથે સમય વિતાવો વધુ ગમે છે? એ મિત્રો સાથે, બી ટીવી મીડિયા સાથે, સી સ્પોર્ટ્સ સાથે, કે ડી પરિવાર સાથે? જવાબ આપજો, ભલે ધીમેથી આપો, ભલે મનમાં બોલી લો, પણ ચોક્કસ જવાબ આપજો કે કોની સાથે સમય વિતાવો આપણને ગમે છે. બીજો પ્રશ્ન છે, તમારા પરિવારના તમામ સભ્યોની ઉંમરનું ગ્રાન્ડ ટોટલ કરો. કેટલાના મનમાં શરૂ થઈ ગયું હશે? ક્યારે કરી શકશો? એપ્રોક્સ બોલશો કે એક્ઝેક્ટ ગ્રાન્ડ ટોટલ આવે છે? જો તમને તમારા પપ્પા, તમારા મમ્મી, તમારા ભાઈ, તમારી બેન કે તમારા દાદા દાદી પરિવારના તમામ સભ્યોની એક્ઝેક્ટ ઉંમર ખબર હશે તો જ તમે ગ્રાન્ડ ટોટલ કરી શકશો. લવ ફોર ફેમિલી એટલે મિત્રોના જન્મદિવસને ઉંમર જેમ યાદ રાખો છો ને, એમ પરિવારના સભ્યોના જન્મદિવસ અને ઉંમર પણ યાદ રાખવી જોઈએ.
ત્રીજો પ્રશ્ન છે, જો તમને ફરી જન્મ મળે, આમ તો આપણે અક્ષરધામમાં જ જવું છે, પણ જો ફરી જન્મ મળે તો તમે કયો પરિવાર પસંદ કરશો? કેટલાક તો રાહ જોતા હશે. વિકલ્પ એ, મારે તો સમૃદ્ધ પરિવારમાં જન્મ લેવો છે, અમેરિકામાં કે ઓસ્ટ્રેલિયામાં આવા દેશોમાં જન્મ લેવો છે. બે, સમજુ પરિવારમાં જન્મ લેવો છે, આ મને ના સમજે એવા પરિવારમાં ફરીવાર શું આવું? સી, સત્તાવાન પરિવાર, જેના હાથમાં રાજ્યની કે દેશની સત્તા હોય એવો સત્તાવાન પરિવાર પસંદ કરું. અને ડી, આજ પરિવાર. મિત્રો, કયો પરિવાર પસંદ કરશો? આજ પરિવાર પસંદ કરવો એ લવ ફોર ફેમિલી છે. હવે સેકન્ડ પ્રિન્સિપલ ને સમજીએ, લોયલ વિથ ફેમિલી, પરિવારને વફાદાર રહો. એકવાર એક માછલીના નાના બચ્ચાએ પોતાની માતાને પ્રશ્ન કર્યો કે મમ્મી, આપણે પાણીમાં જ રહેવાનું, જન્મ પણ પાણીમાં અને મૃત્યુ પણ પાણીમાં, લગ્ન પણ પાણીમાં, છૂટાછેડા પણ પાણીમાં, સ્કૂલ પણ પાણીમાં, કોલેજ પણ પાણીમાં, બધી જ ક્રિયા પાણીમાં, અને માણસો બધા જમીન પર હરે ફરે, તો આપણે કેમ જમીન પર નહીં રહેવાનું? ત્યારે માછલીએ સરસ પ્રત્યુત્તર આપ્યો કે બેટા, ફિશ હોય એ પાણીમાં રહે અને સેલ્ફિશ હોય ને એ જમીન પર રહે. પોતાના થોડાક સ્વાર્થ માટે પારકા પોતાના બધા સાથે દગો કરી શકે તેનું નામ માણસ. પણ એ કહેવત છે, સાપ ભલે બધે વાંકો ચાલે પણ એને દરમાં તો સીધા થઈ જ જવું જોઈએ. બહાર દુનિયા સાથે ભલે તમે ડ્યુઅલ સિમ કાર્ડની પર્સનાલિટી રાખો, પણ પરિવારના સભ્યો સાથે તો પારદર્શકતા કેળવવી જ જોઈએ, વચનબદ્ધતા અને વફાદારી રાખવી જ જોઈએ. પરિવાર સાથે વફાદારી એટલે તેમની સાથે ખોટું બોલાય નહીં. ક્યાં વફાદારી તૂટે છે, ક્યાં અસત્ય બોલાય છે? અભ્યાસ બાબતે, સ્કૂલ કોલેજના બાને બીજી જગ્યાએ ફરવા જઈએ અને ઘરના સભ્યો સાથે ખોટું બોલીએ, ખરાબ રિઝલ્ટ આવે છતાં પણ જણાવવાનું નહીં, ફીના નામે વધારે પૈસા ઘરેથી કલેક્ટ કરવાના અને ખોટી જગ્યાએ વાપરવાના, મોક્ષક માટે કદાચ કેટલાક ઘરમાં ચોરી પણ કરી બેસે, દુરાચારમાં સપડાઈને સટ્ટો રમે, મેચ ફિક્સિંગની અંદર જોડાય, આ પણ પરિવાર સાથે અવફાદારી છે, બેવફાદારી છે. ખાવા પીવા બાબતે પણ ક્યારેક ખોટું બોલી જાય, અભક્ષ ખાણીપીણી ખાતા હોય છતાં પણ પરિવારની અંદર જણાવે પણ નહીં, દુરાચારી મિત્રોનો સંગ હોય એની સાથે ચેટિંગ, એની સાથે ડેટિંગ છતાં પણ પરિવારના સભ્યોને ખબર પણ ન પડવા દે, અરે વર્ષોથી જેની સાથે પ્રેમમાં હોય, લગ્નનું પાકું કરી લીધું હોય, પાકું નહીં કોર્ટ મેરેજ કરી પણ લીધા હોય છતાં પણ ઘરમાં ગંધ પણ ના આવવા દે, આ બેવફાદારી છે. જે આદર્શ સંતાન હોય એ પરિવાર સાથે આવી બેવફાઈ કદી ન કરે. એ ખોટું બોલે તો નહીં પણ આપેલ કે અપાયેલ વચનને ખોટું પાડે પણ નહીં. રામ 14 વર્ષ સુધી વનની અંદર રહ્યા. વનવાસ દરમિયાન રામને નિષાદ રાજનું પણ આમંત્રણ મળ્યું હતું, રામને સુવર્ણમય લંકાની અંદર આમંત્રણ મળ્યું હતું, છતાં પણ રામ ન વિષાદના રાજ્યમાં ગયા, રામ ન સોનાની લંકાને જોવા માટે પણ ગયા. કારણ કે પિતા દશરથને વચન આપ્યું હતું કે 14 વર્ષ સુધી હું વનવાસ કરીશ. મહાત્મા ગાંધીજી વિલાયત અભ્યાસ કરવા માટે ગયા, એ સમયે વિદેશી મિત્રો એમને દારૂ પીવા માટે સમજાવે, કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરે, છતાં પણ ગાંધીજી એક જ વાક્ય બોલતા, મારી માતાને મેં વચન આપ્યું છે. જાદુગર કેલાલને વિખ્યાત અભિનેતા રાજ કપૂરની પાર્ટીમાં અનેક લોકોએ દારૂ પીવા માટે સમજાવ્યા, જાદુગર કેલાલના મુખમાંથી એક જ વાક્ય નીકળ્યું, મેં મારા બાપને દારૂ ન પીવાનું વચન આપ્યું છે. વફાદારી એટલે વચનબદ્ધતા. તો લોયલ વિથ ફેમિલી, પરિવાર સાથે વફાદારી કેળવીએ તો પરિવારના સૂરમાં આપણો સૂર ચોક્કસ મેળવી શકીએ છીએ. ચાલો વફાદારીના એ સિદ્ધાંતોને એક વિશિષ્ટ વર્કશોપ દ્વારા આત્મસાત કરીએ. મિત્રો, વર્કશોપ છે લોયલ વિથ ફેમિલી, પરિવારને વફાદાર રહેવાનું છે. થોડાક પ્રશ્નો પૂછી અને આપણી વફાદારીને આપણે જાતે જ ચકાસીએ. પ્રથમ પ્રશ્ન છે, તમારા પરિવારજનો સાથે ખોટું ક્યારે બોલો છો? એ, અભ્યાસમાં નિષ્ફળતા મળે ત્યારે. બી, પૈસા બાબતે ભૂલ થાય ત્યારે. સી, નિયમ ધર્મની કંઈક ભૂલ થાય ત્યારે. કે ડી, ખોટું બોલવાની જરૂર પડતી નથી. હશે કેટલાક
ની અંદર આવે એવા આપણે જાતે મૂલ્યાંકન કરવાનું છે કે મારાથી પરિવારજનો સાથે ખોટું ક્યારે ક્યારે બોલાય છે. બીજો પ્રશ્ન છે, તમારે પરિવારમાં ખોટું કેમ બોલવું પડે છે? એ કેટલાક યુવકો એમ કહેશે કે સાચું બોલવાથી કામ થતું જ નથી. બી, સાચું બોલવાથી સંબંધો બગડે છે. ખોટું બોલીએ તો ઉલટાનો સ્નેહ અને પ્રેમ જળવાઈ રહે છે. સી, સાચું બોલવામાં બીક લાગે છે. મમ્મી કે પપ્પા આગળ સાચું બોલવામાં ગભરાટ થાય છે, આપણી છાપ કેવી પડશે, સંબંધ બગડી જશે તો. અને ડી, કેટલાક તો આવા પણ હોય છે, હું એકલો નહીં ઘરમાં બધા બોલે છે, હું એકલો ક્યાં ખોટું બોલું છું, આ પણ વિચારધારા હોય છે. અને ત્રીજી અંતરદ્રષ્ટિ છે, તમારા માતા પિતાથી છુપાવી રાખી હોય તેવી તમારી કોઈ પણ એક ભૂલનો તેઓ સમક્ષ પ્રેમથી સ્વીકાર કરો. મિત્રો, નાની મોટી ભૂલ દરેકથી થાય, માણસ માત્ર ભૂલને પાત્ર. જેમ ડોક્ટર પાસે જઈએ તો છુપાવાથી રોગ ન ટળે, એમ પરિવારજનો એ આપણા હિત ચિંતક છે, તો કઈ કેવી નાની મોટી ભૂલ જેનો સ્વીકાર કરવાનો આપણે પ્રારંભ કરવો જોઈએ, તો લોયલ વિથ ફેમિલી એ સૂત્રને આપણે સાકાર કરી શકીએ છીએ. આજનો થર્ડ પ્રિન્સિપલ છે, કેર ફોર ફેમિલી, પરિવારની સેવા અને સંભાળ. આપનામાંથી જ્યારે સાયકલ આવડતી હોય તે હાથ ઊંચો કરે. ઘણા બધાએ કરી દીધા, ઘણા બધા નહીં તમામે કરી દીધા, પણ યાદ રાખજો, જેને જન્મથી સાયકલ આવડતી હોય તે હાથ ઊંચો રાખે, બાકીના નીચે મૂકી દે. જો ટપોટપ બધા નીચે પડી ગયા. બીજો પ્રશ્ન, આપનામાંથી જેને એબીસીડી બોલતા આવડતી હોય હાથ ઊંચો કરે. તમામના હાથ ઊંચે. પણ ફરી પ્રશ્ન, જે જન્મથી એબીસીડી બોલતા હોય, કોઈના શીખવ્યા વગર બોલતા હોય, તે હાથ ઊંચો રાખે, બાકીના નીચે મૂકી દે. ઓલ આઉટ. ત્રીજો પ્રશ્ન, જે જાતે સ્નાન કરી શકતા હોય, નાઈ ધોઈ શકતા હોય, એ હાથ ઊંચો કરે. તમામ. પણ ફરી પાછો પ્રશ્નમાં પ્રશ્ન, જે જન્મથી જાતે નાતા ધોતા હોય, જન્મથી જાતે કપડા પહેરતા હોય, એ હાથ ઊંચો રાખે, બાકીના બધા નીચે મૂકી દે. ઓલ આઉટ. બધા જ નપાસ થાય એવા પ્રશ્નો છે ને. આજે આપણું જે કઈ પરિણામ છે, પદ છે, પૈસો છે, પ્રતિષ્ઠા છે, પ્રભાવ છે, તેના પાયામાં આપણો પરિવાર છે. જેણે તન, મન અને ધનથી આપણી સંભાળ રાખી અને આપણને વામનમાંથી વિરાટ બનાવ્યા, તેવા પરિવારની કેર કરવી, સેવા કરવી, સંભાળ રાખવી, સરભા કરવી, તે આપણી જવાબદારી છે. અને સેવા દ્વારા, સંભાળ દ્વારા આપણે પરિવારના સુરમાં આપણો સુર ચોક્કસ મિલાવી શકીએ છીએ. અંધ મા બાપની સેવા કરનાર, તીર્થયાત્રા કરાવનાર શ્રવણના એ દેશમાં આજે પરિસ્થિતિ કેવી બની છે. અમદાવાદમાં એક ડોક્ટર દંપતીએ પોતાના 8 વર્ષના એક બાળકને પ્રશ્ન પૂછ્યો કે અમે જયારે મોટા થઈશું ત્યારે તું અમારી સંભાળ રાખીશ ને? શું જવાબ આપ્યો હશે ડોક્ટરના દીકરાએ? 8 વર્ષનો બાળક બોલ્યો, ડેડી, આઈ વિલ હેવ ટુ આસ્ક માય વાઇફ, તમને રાખવા કે નહીં તે મારે મારી પત્નીને પૂછવું પડશે. હજી મૂછનો દોરો ફૂટ્યો નથી, છતાં પણ પત્ની જો હા પાડશે તો તમારી સેવા સંભાળ હું કરી શકીશ. દોસ્તો, આ દ્રષ્ટાંત નથી, લાખો ઘરોના દુઃખદ દસ્તાવેજ સમી આ વાત છે. એટલે જ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું છે, યાવત જીવમ ચ શુશ્રુષા કાર્ય માતુઃ પિતુઃ ગૃહો. મા બાપ જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી એમની સેવા સરભરા કરવી જોઈએ. ઇંગ્લેન્ડના દીક્ષિત નામના એક આપણા સત્સંગી યુવાન, જેને રેવન્સ લેન યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રાપ્ત થયો, એના પ્રિય વિષય ગ્રાફિક ડિઝાઇન અને ફોટોગ્રાફીમાં એડમિશન મળ્યું હતું. પણ દુર્ભાગ્યવશ તેના માતુશ્રીને પેરાલિસિસનો એટેક આવ્યો, જેને કારણે કમરથી નીચેના તમામ અંગો એના ખોટા થઈ ગયા. આ દીક્ષિતે સુંદર કારકિર્દીને ઠોકર મારી રસોઈ શીખ્યો, ઘરમાં જાતે રસોઈ બનાવે, માતાની બધી જ સેવા સરભરા પોતે કરે. કેર ફોર ફેમિલી આ છે. સ્વજનોની શરીરથી સંભાળ રાખવી જોઈએ, સાધનો અને સગવડથી સંભાળ રાખવી જોઈએ, અને તેમની સંવેદના માટે તેમની શબ્દોથી સંભાળ લેવી પણ ખૂબ જરૂરી છે. કાળી મજૂરી કરીને તમને ભણાવનાર, તૈયાર કરનાર તમારા પપ્પાની બાજુમાં એકવાર બેસજો અને પ્રેમથી એમનો આભાર માનજો, એમનું બધું ટેન્શન દૂર થઈ જશે.
નિસ્વાર્થ ભાવે તમારી રસોઈ કરે, તમારા કપડા ધોવે, તમારા વાસણ ધોવે, ઘરમાં કચરા પોતા કરે એવી તમારી જનેતા, એવા તમારા માતુશ્રીની બાજુમાં બેસીને પ્રેમથી વાલથી એનો આભાર માનજો ને, માતાનો બધો થાક દૂર થઈ જશે. યુવા મિત્રો, ચંદ્ર કે મંગળ પર છુપાયેલા પાણીને શોધવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો આજે થઈ રહ્યો છે, પણ આપણા પરિવારજનોની આંખમાં છુપાયેલું પાણી, આપણા પરિવારજનોની આંખમાં ડોકાતા આંસુના બુંદ એ જોવાના રહી ના જાય તેનું ધ્યાન રાખજો. તો પરિવારની સંભાળ એટલે આ છે. તો ચાલો આપણા પરિવારે આપણા માટે સેવા સંભાળના કેવા સાથિયા પૂર્યા છે તેને એક સંવેદના સભર વિડીયો દ્વારા માણીએ, અને ત્યારબાદ એ સેવા સંભાળનું, એ સમર્પણનું ઋણ ચૂકવવાના રાજમાર્ગને શીખીએ એક પ્રેરક વર્કશોપ દ્વારા. બાળપણમાં હું જ્યારે પથારી બગાડતો ત્યારે મને સુકે સુવડાવી એ ભીની પથારીમાં મારી માતા સુઈ જતા. એક સમયે મને માત્ર મનોરંજન લાગતી દાદાની વાર્તાઓ આજે જીવનની કઈ કેટલી આંટી ઘૂંટીઓના સમાધાન આપે છે. નાનપણમાં દાદીએ ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને ઉભા રહેતા શીખવ્યું, ત્યારે કંટાળાજનક લાગતું, પણ હા, આજે એ જ મૂર્તિના દર્શન જીવનના કપરા સમયે સ્થિરતા આપે છે. રક્ષાબંધનના દિવસે રાખડી બાંધીને મારી પાસે રક્ષાનું વચન માંગતી મારી બહેન ખરેખર તો જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશા મારી ઢાલ બનીને ઉભી રહી છે. ના બેટા, અમને આવું બધું ના ફાવે એમ કહી પોતે હંમેશા કીપેડ વાળો ફોન જ વાપર્યો, પરંતુ મને લેટેસ્ટ ટેકનોલોજી વાળો સ્માર્ટફોન મળે તેની હંમેશા દરકાર કરી. આ એક્ટિવા જોવો છો ને, મારા ટ્યુશન જવા માટે પપ્પાએ લઈ દીધું છે, પણ હા, પોતે તો હજુ પેલું જૂનું બજાજ સ્કૂટર જ વાપરે છે. યાદ છે પેલા દિવસે બપોરે અચાનક જ મને તાવ ચડેલો, ત્યારે પપ્પા એમની ઇમ્પોર્ટન્ટ મીટિંગ છોડીને મારી પાસે દોડી આવ્યા હતા. પણ જ્યારે એમને પેટમાં દુખાવો થયો ત્યારે હું ક્યાં હતો? મારે તો આજે પિઝા જોઈએ, મારે તમારા સૂકા રોટલા નથી ખાવા, હું આજ નથી જમવાનો. મારા આવા કેટકેટલાય નાટકો તેમણે હસતે મોએ સહન કર્યા, પણ મને ક્યારેય જાણ ન થવા દીધી કે મારા આ મોજ શોખ પૂરા કરવા તેમણે પોતાના પેટ પર કેટલા પાટા બાંધ્યા છે. મિત્રોની સાથે ગાડરિયા પ્રવાહમાં તણાઈને મેં પણ કેનેડા જવાની હઠ પકડી હતી. ચાર ચાર વાર IELTS ની એક્ઝામ આપવા છતાં હું ધાર્યું પરિણામ તો ના જ લાવી શક્યો, પણ મને ક્યાં ખબર જ હતી કે મારી એક્ઝામની ફીસ મારી માનું મંગળસૂત્ર ગીરવી મૂકીને ભરાઈ હતી. એક સમયે મારી સાથે જ અભ્યાસ કરતા મારા ખાસ મિત્રો આજે દારૂ સિગરેટ એટલી હદ સુધી પહોંચી ગયા છે કે બોલતા મારી જીભ પણ ના ઉપડે. પણ હા, બાળપણથી જ દાદા દાદી મમ્મી પપ્પાએ આપેલા સંસ્કારોને કારણે જ હું આ બધાથી દૂર રહી શક્યો છું. ખરેખર મારા સ્વપ્ન સાકાર કરવા મારા પરિવારે સહન કર્યો, સાદગી રાખી, સંયમ રાખ્યો. ખરેખર કેટકેટલું કર્યું છે મારા સ્વપ્નાઓ સાકાર કરવા. ચાલો પરિવારની સેવા, પરિવારની સંભાળ કરી તો કરી શકીએ, પરિવારની સેવાના સાથિયામાં રંગ પૂરીએ એક સુંદર વર્કશોપ દ્વારા. વર્કશોપ કેર ફોર ફેમિલી. પરિવારની સંભાળ આપણે યોગ્ય રીતે રાખી શકીએ છે ખરા? પ્રથમ પ્રશ્ન છે, તમારા પરિવારજનોએ તમારા માટે આજ સુધી જે ભોગ આપ્યો છે તેની યાદી બનાવો. અઘરો પ્રશ્ન છે, કારણ કે લિસ્ટ ખૂબ લાંબુ થઈ જાય એવું છે, પણ છતાં એકાદવાર પ્રયત્ન તો કરજો. બીજો પ્રશ્ન, પરિવારજનોના ભોગ સમર્પણનું ઋણ ચૂકવવા માટે તમે નીચેનામાંથી કઈ કઈ રીતે મદદ કરી શકો? એ, ઘરકામમાં મદદ કરી શકાય. બી, બીમારીમાં સેવા સંભાળ રાખી શકાય. સી,
નોકરી ધંધાથી કંઈક આર્થિક મદદ કરી શકાય અને ડી તેમની નાની મોટી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ થઈ શકાય. આમાંથી જે આપણાથી શક્ય હોય ત્યાં પરિવારને મદદરૂપ થઈએ તો કંઈક નાનું મોટું ઋણ ચૂકવ્યું ગણાય. ત્રીજો પ્રશ્ન છે, જે મા બાપની આજીવન સેવા કરવાના હોય તેવા યુવકો હાથ ઊંચો કરી જોરથી જય સ્વામિનારાયણ બોલો. બોલ્યા બધા? કેટલા બોલ્યા? કેટલાક લોકોને ગભરામણ છે કે આવનારા પાત્રને પૂછવું પડશે, ત્યાં સુધી હા નહીં પાડી દેવાય. આજીવન સેવા કરવી છે. બીએપીએસ નો યુવાન તો જીવનના છેલ્લા શ્વાસ સુધી પરિવારજનોની અને માતા પિતાની સેવા સંભાળ રાખે તો કેર ફોર ફેમિલી એટલે આ સિદ્ધાંતોને આત્મસાત કરવાનો કંઈક નાનો મોટો આપણી અંદર ઉમેરો કરવાનો પ્રયાસ કરીએ. ફોર્થ પ્રિન્સિપલ છે બેર ફોર ફેમિલી. પરિવારને સહન કરો, પરિવાર માટે સહન કરો. તારીખ 12/4/2005 ના રોજ અમદાવાદમાં એક ગરીબ પિતાએ પોતાની બે દીકરીઓને કિચન લેવાની ના પાડી, એમાં 12 અને 16 વર્ષની બે પુત્રીઓ ઘર છોડીને જતી રહી. તારીખ 2/1/2005 ના રોજ રાજપીપળામાં માતાએ પૈસા ઉડાવનારા પોતાના બેકાર પુત્રને પૈસા આપવાની ના પાડી અને છરી મારીને માતાની હત્યા કરી નાખી. તારીખ 9/9/2004 ના રોજ મુંબઈના બોરીવલીમાં નિતેશ ભોલે નામના એક યુવકને એની મનપસંદ છોકરી સાથે લગ્ન કરવાની પિતાએ ના પાડી તો પિતા સુધાકર ભોલેની હત્યા કરી નાખી, ટુકડા કરી દીધા, દાટી નાખી અને પોતે ક્યાંક ફરવા જતો રહ્યો. નેપાળના રાજકુંવર દીપેન્દ્રએ લગ્નની અંદર વિઘ્નરૂપ થનારા પોતાના પરિવારના 7 સભ્યોની હત્યા કરી અને પોતે પણ આત્મહત્યા કરી લીધી. ઝારખંડની અંદર એક પિતાએ પોતાના દીકરાને જેગુઆર ગાડી લઈ આપવાની ના પાડી તો દીકરાએ ઓલરેડી પિતાજી અપાવેલી BMW કારને નદીના પ્રવાહની અંદર ફેંકી દીધી. આ પરિણામો છે સંતાનોની પારિવારિક અસહનશીલતાના. જિમમાં જઈને સિક્સ પેક બોડી બનાવીને કોઈ ગમે તેવા પંચ મારે છતાં પણ યુવા વર્ગ સહન કરી શકે છે, પરંતુ પરિવારમાં પડતી થોડીક અગવડ, થોડીક અવ્યવસ્થા, થોડાક અપમાનો, શબ્દો કે શિખામણો એ કેમ સહન કરી શકતા નથી? જો જવાબદારી સમજાય તો પરિવારનું દુઃખ એ આપણું દુઃખ બની જાય છે. જંગલમાં જતા રામને અનુસરવા માટે સીતાજી તૈયાર થઈ ગયા. આજ્ઞા તો કેવળ રામને હતી, પણ રામનું દુઃખ એ મારું દુઃખ છે. રામ એકલા શા માટે આ કષ્ટ સહન કરે? મારે પણ તેમાં ભાગીદાર થવું જોઈએ. એ સમયે શ્રી રામ સીતાજીને વનના તમામ દુઃખ ગણાવે છે કે તમને કષ્ટ પડશે, તકલીફ પડશે, તમારે શા માટે સામેથી સહન કરવું છે? એ સમયે સીતાજી રામને કહે છે, એ ત્વયા કીર્તિતા દોષા વને વસ્તવ્યામ પ્રતિ ગુણાન નિત્યૈવ તાન વિદ્ધિ તવ સ્નેહ પુરસ્કૃતા. તમે જેટલી તકલીફો જણાવી છે ને, કદાચ એના કરતા અનેક ગણી તકલીફો આવે ને, તો પણ હું સહન કરી લઈશ, કારણ કે તમારા માટે મને સ્નેહ છે અને તમને મારા માટે સ્નેહ છે. મહાભારતમાં પણ કંઈક આવી જ ઘટના બની. ભૂલ તો યુધિષ્ઠિરની હતી જુગાર રમવાની, પણ છતાં બધા જ પાંડવોએ 12 કે 13 વર્ષના વનવાસની અંદર પ્રેમથી સાથે મળીને એ સમયને પસાર કર્યો. અને આજે પરિસ્થિતિ કેવી બને છે, ઘરમાં એકાદ વ્યક્તિ પણ ભૂલે ચૂકે જો કોરોના પોઝિટિવ ડિટેક્ટ થઈ અને બાકીના સભ્યોને ક્વોરન્ટાઇન થવું પડ્યું, ઘરમાં બંધક થઈને રહેવું પડ્યું, તો કેવો ગુસ્સો થાય છે, કેવો અણગમો થાય છે. ખાલી 14 દિવસ રહેવું પડે તો પણ અરુચિ થઈ જાય છે. રામાયણનો પરિવાર ને મહાભારતનો પરિવાર પોતાના સ્નેહીજનો માટે 14 વર્ષ સુધી વનની અંદર રહ્યો હતો. જવાબદારી એટલે પરિવારની પરિસ્થિતિ સહન કરવી. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સુવર્ણ તુલા મહોત્સવ ઉપક્રમે પ્રમુખ સ્વામી મહારાજનો કોઈ જ વાંક નહોતો, કોઈ જ ભૂલ નહોતી, છતાં પણ મોટેરા હરિભક્તોની ગેરસમજ થઈ એટલે એમણે પ્રમુખ સ્વામી મહારાજને બેસાડીને ખૂબ ઠપકો આપ્યો. ખૂબ ગુસ્સામાં, આવેશમાં આવીને ભારે શબ્દો ઉચ્ચાર્યા. જ્યારે સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને આ સંબંધી પ્રશ્ન પૂછ્યો ત્યારે સ્વામીજી બોલ્યા હતા, એ બધા વડીલ હતા, જૂના હતા, સત્સંગના મોટેરા હતા, તે બધાનો મને વઢવાનો અધિકાર હતો. બોલી શકાય આવું આપણા પરિવારજનો માટે, કે મારા પરિવારજનોને મને ઠપકો આપવાનો, બોલવાનો, વઢવાનો અધિકાર છે? કેટલાક તો બોલે છે તો મને નહીં બોલવાનું,
હું લેશ માત્ર સહન ન કરી શકું. અરે ભાઈ, કદાચ કોઈક સ્વભાવશ બોલી ગયા, આપણું કામ બગડ્યું પણ ખરું, વાંક ન તો છતાં બોલી ગયા, તોય સહન કરવાનું. રામ ભગવાન નો ક્યાં વાંક હતો, છતાં પણ કૈકેયી એ 14 વર્ષ સુધી જંગલમાં મોકલ્યા. પાછા આવ્યા પછી રામ સૌથી પહેલા કૈકેયી ને પગે લાગ્યા છે. પ્રથમ રામ ભેટી કૈકેયી, અને રામ કૈકેયી ને પગે લાગીને શું કહે છે, આપનો કોઈ દોષ નથી, એ તો ભાગ્યમાં લખ્યું હોય એમ થાય, એમ કહીને એમના મનમાંથી પણ શોક ટાળી નાખ્યો. શ્રી રામની જગ્યાએ આપણે હોઈએ તો પાછા આવતા પહેલા કૈકેયી ની વ્યવસ્થા કરવાનું વિચારી રાખ્યું હોય. વાંકાનેરના એક યુવાને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું હતું કે જો હું મારા બાપને જલના સળિયા ના ગણાવું તો એનો દીકરો નહીં. શું છે પરિવારના સ્વભાવ સહન કરવાની તૈયારી? આપણી પરંપરા આપણને કેવી શિક્ષા ને કેવી દીક્ષા આપે છે? પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને સંતોએ પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામી, બાપાની જેમ આપનું પણ ખૂબ અપમાન થયું છે, બહારના અપમાન કર્યું છે, અંદરના અપમાન કર્યું છે, આપણી પરંપરા આપણને કેવી શિક્ષા ને કેવી દીક્ષા આપે છે? પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને સંતોએ પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામી, બાપાની જેમ આપનું પણ ખૂબ અપમાન થયું છે, બહારના અપમાન કર્યું છે, અંદરના અપમાન કર્યું છે, અપશબ્દો કહ્યા છે, અનાદર કર્યો છે, છતાં આપે કયો વિચાર રાખ્યો હતો? મહંત સ્વામીજી બોલ્યા હતા કે છોકર મત કહેવાય, અને એક વાક્ય તો અદભુત બોલ્યા હતા કે મને ક્યારેય પણ કોઈએ મારું અપમાન કર્યું હોય તેવું આજ સુધી લાગ્યું જ નથી. આપણને તો કોઈક અપમાન કરી ગયું હોય તેને દાઢમાં રાખીએ. મહંત સ્વામી મહારાજ કોઈને દાઢમાં પણ નથી રાખતા, દાંતમાં પણ નથી રાખતા, અરે તો માન કે અપમાન કરનાર સૌ કોઈને દિલમાં રાખે છે. ચાલો આપણા પરિવારના સૂરની અંદર સૂર મિલાવો હોય, સહનશીલતાના શિલાલેખને સમજીએ એક સુંદર વર્કશોપ દ્વારા. બેર ફોર ફેમિલી વર્કશોપ છે. પરિવાર ને સહન કરો, પરિવાર માટે સહન કરો. પ્રથમ પ્રશ્ન છે, ઘરમાં મમ્મી પપ્પા કે વડીલો તમને ઠપકો આપે ત્યારે કયા કયા વિચાર આવે છે? મા બાપનો જેમ વઢવાનો અધિકાર છે, તો આપણો વિચાર કરવાનો અધિકાર તો હોય શકે ને. પહેલો વિચાર કેટલાકને આવે કે દર વખતે ભૂલ જ બતાવે છે, વખાણ કરતા તો આવડતું જ નથી, કોઈ દિવસ એપ્રિશિએટ કરતા જ નથી. બી, કેટલાક યુવકો એવું પણ કે હું તો રિસાઈ જ જઉં અને બોલવાનું બંધ જ કરી દઉં, ઉપવાસ પર ઉતરી જાઉં, કદાચ જ્યાં સુધી મને મનાવવા ના આવે ત્યાં સુધી રીસ છોડું નહીં. સી, હું તો જરાય સહન ન કરું, સામે જવાબ આપી જ દઉં. કેટલાક લોકો તો ઉધાર રાખે જ નહીં, રોકડું જ પડખાવે. અને ડી, આપના જેવા કેટલાક આદર્શ યુવાનો પણ હોય, મારા સગા છે, તેમણે મને મોટો કર્યો છે, મારા માટે ઘસાયા છે, તો તેમનો મને વઢવાનો અધિકાર છે. આપણે પણ અંતરદ્રષ્ટિ કરીએ કે ઘરમાં જ્યારે આપણને ઠપકો મળે ત્યારે કેવા કેવા વિચાર આપણા મનમાં આવે છે. બીજો પ્રશ્ન છે, જીવનમાં સુખ શાંતિ જોઈતી હોય તો ક્યાં ક્યાં સહન કરવું પડશે તેની યાદી બનાવો. કેટલાકને એમ લાગતું હોય છે કે આપણે બાળક છીએ, યુવાન છીએ, અને મા બાપ આપણા કરતા મોટા છે, એટલે આપણે વઢવઢ કરે છે અને સહન કરવું પડે છે. યાદ રાખજો, જિંદગીમાં ખાલી ઘરમાં જ સહન કરવાનું નથી, સ્કૂલમાં, કોલેજમાં, નોકરીમાં, ધંધામાં, સમાજમાં એક જગ્યા એવી લાવો કે જ્યાં સહન કરવાનું ના હોય, યાદી બનાવી જોજો. ત્રીજો પ્રશ્ન, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વિચિત્ર સ્વભાવના માણસોને સાચવ્યા હોય, નભાવ્યા હોય, તેમની સાથે સેવા કરી હોય તેવા પ્રસંગ યાદ કરો. સ્વામીજી તો દરેકની પ્રકૃતિ પણ જાણતા હતા અને પ્રવૃત્તિ પણ જાણતા હતા, છતાં પણ સ્વામી બાપા દરેકના સ્વભાવને કેવા પ્રેમથી સહન કરતા હતા. પોતાને ઝેર આપનારને પણ સ્વામીશ્રીએ વર્ષો સુધી સાચવ્યા છે અને કોઈને એ વાત કરી પણ નથી. આપણે એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને આપણા પરિવાર પ્રત્યે બેર ફોર ફેમિલીની ભાવના અચૂક કેળવાનો પ્રયાસ કરીએ. ફિફ્થ પ્રિન્સિપલ છે, રેપ્યુટ ફોર ફેમિલી. પાંચમો સિદ્ધાંત, પરિવારની શોભા બનો અને પરિવારની શોભા વધારો. એકવાર યુધિષ્ઠિરે માર્કંડેય મુનિને કહ્યું હતું કે માતા પિતા તપ કરે, પૂજા કરે, તિતિક્ષાનો ગુણ કેળવે, વિધવિધ ઉપાયો કરે ત્યારે સંતાન પ્રાપ્તિ થાય છે, પરંતુ સંતાન પ્રાપ્તિ પછી એક ચિંતા રહે છે. કઈ ચિંતા છે?
चिंतयंती सदा वीर किदृशोयम भविष्यति। आ दीकरो के दीकरी केवा थशे, परिवार ने तारशे के डूबाड़शे। आ चिंता केवल 5000 वर्ष पहला युधिष्ठिर ने नहोती थती, आजे घरे घरे युधिष्ठिर ने आवी चिंता थई छे। आटलो खर्चो कयो छे तो भणशे तो खरो ने, नाम तो रोशन करशे ने, व्यसन दूषण के मारामारी मां भळीने कई छापे तो नहीं चढ़ावे ने, फ्रेंडशिप के लवशिप ना कुंडाळे पड़ी ने समाज मां आपणुं नाम तो नहीं बोले ने, नियम धर्म युक्त जीवन थी अमारो सत्संग नो वारसो राखशे तो खरो ने। हाँ, परिवार नी आबरू गौरव क्रेडिट ने जाळवी अने वधारवी ते आपणी फरज छे, जवाबदारी छे, तो परिवार ना सुर मां आपणो सुर चोक्कस भळे छे। तमारी हार के जीत ए केवल तमारी ज हार जीत नथी, परंतु ए समग्र परिवार नी हार जीत छे। तमने पास करावा माटे, तमने एडमिशन अपावा माटे, तमने नौकरीए चढ़ावा माटे, अरे तमारी सगाई करवा माटे तमारा माता पिता ए करगरवू पड़े, हाथ जोड़वा पड़े, भीख मांगवी पड़े, तो ए तमे परिवार नी आबरू वधारी नथी, परंतु आपणी घटाड़ी कहेवाय, आबरू घटाड़ी कहेवाय। युवा वर्ग जारे भेगो थाय त्यारे बॉलीवुड हॉलीवुड के स्पोर्ट्स ना स्टार नी वातो करतो होय छे, परंतु तमारा माता पिता जारे भेगा थता होय छे ने त्यारे ए लोको तो तमारी सफलताओनी ज वातो करे छे, तमारा पराक्रमोनी ज वातो करे छे, कारण के तेमना माटे साचा हीरो ए तमे ज छो। एटले के परिवारनी शोभा आपणे वधारवानी छे, शेना आधारे? आपणा शिक्षणथी, आपणा संस्कारोथी शोभा वधारवानी छे। अने जो तमे संस्कारी हशो तो कलियुगनी अंदर पण तमारा माता पिता ने सतयुगनी अनुभूति ए चोक्कस थती हशे। अमदावादना 14 वर्षना यज्ञेश नामना एक युवान ने तेना पिताए तेना जन्मदिवसे वुडलैंड कंपनीना मोगा भावना बूट तेने भेटमां आप्या। यज्ञेशे एना पिताने कह्युं के पिताश्री, मारा जन्मदिवसनी भेट आपवी होय तो मारे केवल मोगा बूट नथी जोईता, तमारी बीड़ी सिगारेटनी गिफ्ट मने आपो। पिताए घणी दलील करी, समजावानो प्रयत्न कर्यो, छतां पण छेवटे यज्ञेशना संस्कारो सामे पिताए झुकवू पड्युं, व्यसन छोड्युं। અને પિતાશ્રીએ સત્સંગી યુવાન સામે જોઈને બોલ્યા કે બેટા, આજે તું મારો ગુરુ થયો। પોતાની આ જવાબદારી સમજીને બીએપીએસના લાખો બાળકો બાલિકાઓ યુવક યુવતીઓએ પોતાના પરિવારજનોને, ન કેવળ પોતાના પરિવારજનોને બીજા અનેક પરિવારજનોને નિર્વ્યસની બનાવ્યા છે અને પિતૃઋણ અને સમાજનું ઋણ અદા કર્યું છે। રામાયણમાં એક સરસ પ્રસંગ આવે છે। લંકામાં વિજય પ્રાપ્ત કર્યા પછી હનુમાનજી રામને પોતાના ઘરે લઈ ગયા, પધરામણી કરાવી। આ દ્રશ્ય જોઈ, આવો ઉત્સવ જેવો પ્રસંગ જોઈ અને માતા અંજલિની આંખમાંથી આંસુ આવી ગયા અને પોતે બોલી ઉઠ્યા, ધન્ય છે મારી કુખને કે ભગવાનને ઘેર તેડી લાવે તેવો પુત્ર મારા પેટે અવતર્યો। આજે કેટલાક છોકરાઓ પાનના ગલ્લાના બિલ ઘરે લાવે એવા હોય છે, પોલીસોની ઘરે પધરામણી કરાવે એવા હોય છે। પરિવારની શોભા વધારવાની છે, શેનાથી? આપણા નીતિ નિયમ ધર્મયુક્ત જીવનથી। તિલક ચાલના સહિત તમે પૂજા કરતા હોય, નિયમ ધર્મ વાળું જીવન હોય, સેવા ભક્તિ ભરેલું તમારું જીવન હોય તો તમારી શોભા તો વધે જ છે, પરંતુ તમારા મા બાપ પણ ગૌરવભેર સંસ્થામાં અને સમાજની અંદર પોતે નીકળી શકે છે। ઘરને એક મંદિર બનાવવાની જવાબદારી એ પણ આપણી છે। તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો। ચેરિટી બિગિન્સ એટ હોમની જેમ મિત્રો, સત્સંગ આપણે કરવાનો અને આપણા પરિવારજનોને સત્સંગ કરાવવાનો। આપણા પરિવારજનોને અક્ષર પુરુષોત્તમ મહારાજની ઓળખ કરાવીએ, પ્રગટ ગુણાતીત સંતની ઓળખ કરાવીએ, સત્સંગના રંગે રંગીએ, આપણા પરિવારને નિર્વ્યસની બનાવીએ તો ચોક્કસ આપણા ઘરમાં સંગીતના સુરીલા સુરો રેલાશે। ચાલો પરિવારની રેપ્યુટેશનને કઈ રીતે વધારી શકીએ એ વાતને સમજીએ એક વિશિષ્ટ વર્કશોપ દ્વારા। વર્કશોપ છે રેપ્યુટ ફોર ફેમિલી। પરિવારની શોભા કઈ રીતે બની શકીએ, પરિવારની શોભા કઈ રીતે વધારી શકીએ, નિહાળજો સ્ક્રીન પર, પ્રશ્નો તરફ નજર કરજો। એક, તમારા પરિવારનું ગૌરવ વધારવા માટે તમે નીચેનામાંથી શું શું કરી શકો? એ, મહેનત કરીને હું સારું પરિણામ લાવીશ।
બી સમાજમાં સફળ અને શોભાસ્પદ નામ બનાવીશ, સી નિયમ ધર્મયુક્ત જીવન બનાવીશ, અને ડી સેવા ભક્તિ સમર્પણથી સ્વામી બાપાને રાજી કરીશ. આપ જ વિચાર કરજો, આપ શું કરી શકશો ગૌરવ વધારવા માટે. બીજો પ્રશ્ન છે, શક્ય હોય ત્યારે તમારી નાની મોટી સફળતાનો યશ તમારા પરિવારજનોને આપવાનો પ્રયત્ન કરો. આ કરવા જેવું છે અને થઈ શકે એવું છે. સારું રિઝલ્ટ આવે, કંઈક નાનું મોટું કામ થયું હોય, ક્યાંક સફળતા મળી હોય, તો ભગવાનને સંતને તો યશ આપવાનો જ, પરંતુ સાથે સાથે પિતાજીને, માતુશ્રીને, ભાઈને, બહેનને, દાદા દાદીને થોડી ક્રેડિટ આપો ને, તો પણ આપણો સૂર એમના સૂરની અંદર ચોક્કસ ભળી જશે. અને ત્રીજું, મારી સાથે મોટેથી બોલવાનું છે, બધાએ જીલવાની છે આ પ્રતિજ્ઞા, મારા પરિવારને મારા લીધે નીચું જોવું પડે તેવી કોઈ જ ભૂલ હું કરીશ નહીં. જીલી છે ને પ્રતિજ્ઞા, તો કહેવાય રેપ્યુટ ફોર ફેમિલી. આપણે પણ આપણે પરિવારની શોભા ટકાવી રાખીએ અને વધારી શકીએ એવો પ્રયાસ કે એવો સંકલ્પ આ વર્કશોપના આધારે કરીએ. સિક્સ્થ પ્રિન્સિપલ છે રિફોર્મ ફોર ફેમિલી. છઠ્ઠો સિદ્ધાંત છે પરિવાર માટે કંઈક સુધારો કરો. ક્યાં? આપણી અંદર. એક યુવકે મને થોડાક વર્ષો પૂર્વે પ્રશ્ન કર્યો હતો, પણ કે સ્વામી મારા માટે પ્રાર્થના કરશો? કરશું ને, શું પ્રાર્થના કરવાની છે? મારા પપ્પાનો બહુ ટકટક કરવાનો સ્વભાવ છે, તો ભગવાનને પ્રાર્થના કરો ને મારા પપ્પાનો સ્વભાવ સુધરી જાય. ચોક્કસ હું પ્રાર્થના કરીશ. બીજું કંઈ કરવું છે? હા સ્વામી, પ્રાર્થના કરો જ છો, તો મારી મમ્મીનો સ્વભાવ શંકા કરવાનો સ્વભાવ છે. ઘડીએ ઘડીએ મારો મોબાઈલ ચેક કરે, કોનો મેસેજ આવ્યો, કોની સાથે વાત કરે છે. તો મારી મમ્મીનો સ્વભાવ પણ જરા સુધરી જાય એવી પ્રાર્થના કરજો ને. શ્યોર આઈ વિલ. હું ચોક્કસ તારા પપ્પા માટે, તારી મમ્મી માટે પ્રાર્થના કરીશ. બીજા કોઈના માટે કરવી જ? હા સ્વામી, રહી ગયું, મારી બેન માટે કરજો, કારણ કે એનો સ્વભાવ છે ને બહુ ઈર્ષા વાળો છે. મારી બધી જ ફરિયાદ મારા મમ્મી પપ્પાને કરી દે છે, તો મારી બહેનનો સ્વભાવ થોડોક સુધરી જાય ને એવી પ્રાર્થના એટલી ઠાકોરજીને કરજો ને. શ્યોર આઈ વિલ. હું ચોક્કસ પ્રાર્થના કરીશ. હજુ કોઈના માટે કરવી જ? અરે રહી ગયું મારે તો, મારા દાદા દાદી માટે, કારણ કે મોટી ઉંમરે પણ બીજાની હળી કરવાનો સ્વભાવ એમનો જતો નથી. અમારી વાત બીજે ને બીજાની વાત અહીંયા, આ એમનો સ્વભાવ જતો રે એવી કંઈક પ્રાર્થના કરજો. ચોક્કસ તારા સંકલ્પ પૂરા થાય એના માટે નીલકંઠવાણી મહારાજને અભિષેક કરીશ, પ્રાર્થના કરીશ. પછી મેં કીધું કે આટલા બધા માટે, આખા ફેમિલી માટે પ્રાર્થના કરવાની છે, તું એક જ બાકી રહી ગયો, તારા માટે કઈ પ્રાર્થના કરું ઠાકોરજીને કે તારામાં? તો એની સામે જોઈને મને કેવા લાગ્યું કે ના સ્વામી, મારામાં કંઈક એવું તમને લાગે છે, મારામાં સુધારાની જરૂરિયાત લાગે છે? હું તો 100% સોનું છું, સાકરનું નાળિયેર છું. આઈ એમ ઓકે, ઓલ ઇઝ વેલ. લગભગ તમામ યુવા વર્ગને મમ્મી પપ્પામાં કે પરિવારજનોમાં એડિટિંગ કરવા જેવું લાગે છે. મમ્મી પપ્પા એડિટ કરવા જેવા લાગે છે, અરે કેટલાકને તો ડિલીટ કરવા જેવા લાગે છે, પણ પોતાની જાતને તો સેવ એઝ ઇટ ઇઝ, પોતે તો જેવા છે એવા જ બરાબર છે. આદર્શ સંતાન તો પરિવારની સેવા માટે પોતાની જાતને રિફોર્મ કરે, પોતાની અંદર સુધારો કરે, મા બાપમાં સુધારો કરવાનો પ્રેમાગ્રહ, દુરાગ્રહ કે હઠાગ્રહ ના કરે. ભારતના ગૌરવ સમાન ચાણક્ય જ્યારે બાલ્યાવસ્થામાં હતા, એકવાર એમના માતુશ્રી એમની સામે જોયું અને થોડાક દુઃખી થઈ ગયા. ચાણક્યએ માતાને પ્રશ્ન કર્યો કે મારી સામે જોઈને શા માટે આપનું મુખ બ્લાન થઈ ગયું? એની માતા કહે છે, હું સામુદ્રિક ચિહ્નની જાણકાર છું, હું જ્યોતિષ શાસ્ત્ર થોડું ઘણું જાણું છું. જેના દાંતની ગોઠવણ આવી હોય તે મોટા થઈને પોતાના મા બાપની સેવા ન કરે. કયો દાંત? માતાએ બતાવ્યો. તરત રસોડામાં ગયા, થોડીક મિનિટો પછી હાથમાં ખલ લઈ અને લોહી લુહાણ વાળા મુખારવીન સાથે પાછા આવ્યા. માતા એકદમ ગભરાઈ ગયા, બેટા શું કરી નાખ્યું? મા, જે દાંત તારી સેવા કરવામાં નડવાનો હતો એને પાડી નાખ્યો, એને કાઢી નાખ્યો. માતાને દાઢમાં રાખે એવા કેટલાક હોય છે, માતા પિતા સામે જોઈને દાંત કાઢે એવા પણ કેટલાક હોય છે, અરે કેટલાક તો મા બાપના દાંત કાઢી નાખે ને પાડી નાખે એવા હોય છે. રિફોર્મેશન પોતાની જાતની અંદર. આદર્શ સંતાન તો પરિવારની સુખાકારી માટે પોતે ભોગ આપે,
महाभारत में सुंदर प्रसंग आवे छे। विश्व ने खबर पड़ी कि पिता शांतनु नी पुनः लग्न करवानी इच्छा छे। अने एना माटे पिताश्री नी प्रसन्नता माटे एमणे आजीवन ब्रह्मचर्य नी प्रतिज्ञा लई लीधी, भीष्म प्रतिज्ञा लीधी। परिवार माटे केवू बलिदान। आजे केटलाक परिवार मां जो केटलाक दीकरा दीकरी नी उमर थई होय छता पण जो सगाई न थई, लग्न मां थोड़ू घणू मोड़ू वेलू थयू, एटला ऊंचा नीचा थाय, परिवार मां झगड़ा करे, मां बाप ने दोष आप्या करे, अमारा माटे कई करता ज नथी, तो भीष्म सामे थोड़ी नजर राखवानी छे। आवी प्रतिज्ञा लेवानी जरूरियात नथी, परंतु थोड़ोक आपणी अंदर सुधारो करवानो छे। आदर्श संतान परिवारनी स्थिति जोई सवळू ज ग्रहण करे, ए दोष न दे। न्यूयॉर्कमां 6 वर्षनो एक एमेट नामनो नानकडो बाळक, एणे एकवार पोताना पिता पासे साइकलनी मांग करी। पिता पासे सगवड तो हती ज, पण कोण जाणे परीक्षा करवा मांगता होय तेम साइकलना पैसा न आप्या। बाळके पिता साथे झगड़ो न कर्यो, हठ न लीधी पैसा लेवा माटे के साइकल लेवा माटे। बाळके पोतानी पासे रहेला पोताना जूना रमकड़ा एने भेगा कर्या, एने वेची नाख्या। एमांथी जे पैसा आव्या एमांथी नानकडुं एक मशीन लाव्यो, घर घराव आइसक्रीम बनावानुं मशीन लाव्यो अने एने पोताना घरनी आगळ लईने बेसे अने स्कूल सिवायना समय आइसक्रीम बनावे अने त्यां वेचे। बाळक आइसक्रीम वेचवा लाग्यो अने एमांथी ए बाळक दर महीने 1700-2000 रूपियानी बचत करवा लाग्यो। बचत भेगी थई एटले सरस साइकलनी खरीदी एने जाते करी। पिता साथे विवाद नहीं परंतु पोताना वर्तन में फेरफार कर्यो। परम पूज्य प्रमुख स्वामी महाराजे लाखों संतो भक्तों ने आजीवन राजी राख्या, दरेक ने गूंथेला राख्या। एनी पाछळनुं कारण शुं हतुं? एमणे पोते जतुं कर्युं हतुं, એમણે પોતામાં સુધારો કર્યો હતો। પધરામણી કરવાની હોય, મુલાકાત આપવાની હોય, પત્ર લખવાના હોય, ફોન એટેન્ડ કરવાના હોય, સામે વાળો બદલાય એવી કોઈ જ અપેક્ષા નહીં, એ નહીં સમજે, મારે સમજવાનું છે। એટલે જ એક ચિંતકે સરસ કહ્યું છે, ઇફ એવરી વન ઇઝ હેપી વિથ યુ ધેન યુ હેવ ડન લોટ્સ ઓફ કોમ્પ્રોમાઇઝ ઇન યોર લાઈફ। જો બધા જ તમારાથી રાજી હોય તો સમજજો કે તમે જ જતું કર્યું છે। ખાલી જતું કર્યું છે નહીં, બહુ જ જતું કર્યું છે અને સતત જતું કર્યું છે। આજે આપણે સંકલ્પબદ્ધ થઈએ, હું બીજાને સમજાવવાનો નહીં પણ સમજવાનો પ્રયત્ન કરીશ। હું મારી માગણી પર જ નહીં પરંતુ પરિવારની લાગણી ઉપર પણ ધ્યાન આપીશ। હું ખાલી મારો એકડો જ સાચો રાખીશ નહીં પરંતુ કક વળી જઈશ અને પરિવારજનોને રાજી રાખવાનો પ્રયાસ કરીશ। હું હુ ઇઝ રાઈટ પર નહીં પરંતુ વોટ ઇઝ રાઈટ પર ફોકસ કરીશ। હું ફરિયાદો કે ફરમાઈશોનું લિસ્ટ નહીં બનાવું પરંતુ મારા ઘરમાં મદદ અને મહેમાનો માહોલ રચીશ। તો મિત્રો, ચાલો આપણા પરિવારને રીકન્સ્ટ્રક્ટ કરવા માટે અને આપણી જાતને કઈ રીતે રિફોર્મ કરી શકીએ એને સમજીએ એક સુંદર વર્કશોપ દ્વારા। છેલ્લો વર્કશોપ છે રિફોર્મ ફોર ફેમિલી, પરિવાર માટે સુધારો। શું કરી શકીએ આપણે? અઘરું છે પણ છતાં કંઈક કરવા જેવું છે। પહેલો પ્રશ્ન છે, જેને લીધે તમારા પરિવારજનોને દુઃખ થાય છે તેવી તમારી એક કુટેવ આદતનો ત્યાગ કરો। આમ તો આપનામાં કોઈ કુટેવ ન હોય પણ છતાં ક્યાંક નાની મોટી કુટેવ હોય તો જોતા જજો અને જે કંઈ થઈ શકે એને છોડવાનો સંકલ્પ કરજો। એ, સવારે મોડા ઉઠવાની કુટેવ હું છોડીશ। બી, મોબાઈલ સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરું છું જે મારા મા બાપને બિલકુલ નથી ગમતું એ ઓછો કરી દઈશ। સી, અભ્યાસમાં આળસ પ્રમાદ બિલકુલ નહીં કરું। ડી, ખરાબ મિત્રોની સોબત રાખીશ નહીં। ઈ, રીસાવાનો કે ગુસ્સે થવાનો મારો સ્વભાવ છોડી દઈશ। અને એફ, ક્યારેક ક્યારેક નિયમ ધર્મનો લોપ થઈ જાય છે એવે હું લોપ નહીં કરું। આપ જાતે નક્કી કરજો, કોઈ જબરજસ્તી નથી પણ કંઈક સંકલ્પ કરજો। બીજો પ્રશ્ન છે, જે પરિવારમાં ઝઘડા થતા હોય તેવા પરિવારને યાદ કરો। ઘણા બધા પરિવારો તમારા નજર સમક્ષ આવશે, ક્યાંક તમારો પરિવાર ના આવી જાય, ધ્યાન રાખજો। જે પરિવારમાં ઝઘડા થતા હોય તેવા પરિવારને યાદ કરો, તેના સંઘર્ષનું કારણ વિચારો અને તેના સમાધાનનો ઉપાય પણ વિચારો। અને ત્રીજો પ્રશ્ન છે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ લાખો સંતો ભક્તોના બીએપીએસ પરિવારને કઈ રીતે રાજી રાખે છે? સ્વામીશ્રી
લાખો સંતો ભક્તોનો પ્રેમ કરી તે સંપાદિત કરી શક્યા? કેમ બધાને સ્વામી માટે સમર્પિત થવાનું મન થાય છે, સ્વામીનું સાનિધ્ય ગમે છે? એ પ્રેરક પ્રવચન કે કુશળ આયોજનથી એમણે બધાને વશ કર્યા છે? બી ચમત્કારો બતાવે છે, પરચા આપે છે, એવા આશીર્વાદ આપે છે? સી પંચ વર્તમાની યુક્ત આદર્શ સાધુતાથી વશ કરી લીધા? કે ડી શાંત સરળ સર્વગુણગ્રાહી સેવાભાવી અને નિર્માની વ્યક્તિત્વથી? જોઈએ છે આપણે બાળકને સામેથી પગે લાગે છે, કેવો નિરાળો નિર્દંભ વ્યક્તિત્વ છે મહાન સ્વામી મહારાજનું. એક ચિંતકે કહ્યું છે, અ હાઉસ ઇઝ બિલ્ટ બાય હેન્ડ્સ બટ અ હોમ ઇઝ બિલ્ટ બાય હાર્ટ્સ. ઘરની દિવાલો ભલે સિમેન્ટથી બનતી હોય, ઘરની દિવાલો ભલે સિમેન્ટથી જોડાયેલી હોય, પણ પરિવારના સભ્યો તો જોડાય છે પરસ્પરના સ્નેહ અને વિશ્વાસથી, પરસ્પરની સેવા અને સહનશીલતાથી, પરિવારના ગૌરવ સભર કાર્યો અને સ્વ સુધારાથી. અને એવા જોડાઈ જશો કે કોઈ ગમે તેવો ભૂકંપ આવે છતાં તમારા પરિવારની ઈંટ પણ નહીં તૂટે, કાંકરી પણ નહીં ખરે, અરે પરિવારના સંબંધોમાં તિરાડ પણ નહીં પડે. અને લોકો બોલશે કે મજબૂતી એવી ઠસો ઠસ ટકે વર્ષો વર્ષ, કારણ કે આ બીએપીએસ નો પરિવાર સંધાયો છે સત્સંગની સમજણથી. એનો પ્રારંભ આપણે આપણાથી કરીએ. વડીલોમાં સુધારો થાય, પરિવારના સભ્યોમાં સુધારો થાય એવી આશા પણ ન રાખીએ, અપેક્ષા પણ ન રાખીએ અને પ્રાર્થના પણ ન કરીએ. આપણે એવા આદર સંતાન બની જઈએ કે આપણા મા બાપને ભગવાન પ્રશ્ન પૂછે કે તમારે ફરીથી પૃથ્વી પર જન્મ લેવાનો થાય તો કોને દીકરા દીકરી તરીકે પસંદ કરશો? કોણ છાતી પર હાથ મૂકીને કહી શકે કે નવો જો જન્મ લેવાનો થાય તો મારા મમ્મી પપ્પા મને જ પસંદ કરશે? આ તમે સંપાદિત કરેલો વિશ્વાસ કહી શકાય, આને તમારા પરિવારજનો સાથેના સ્નેહનું ફળ કહી શકાય. તો મહારાજ સ્વામી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. નવરાત્રી ચાલી રહી છે, ઓનલાઈન નવરાત્રી જેવો માહોલ છે, ભક્તિ પર્વની આપણે ઉજવણી કરીએ છીએ. નવરાત્રીમાં મોટે ભાગે શું કરતા હોય છે? એકલા તમે ગમે તેટલું સારું નાચો એનો કોઈ મહિમા નથી, પરંતુ તમારા મિત્રો સાથે, સાથીઓ સાથે એના સ્ટેપમાં તમારા સ્ટેપને મેળવી શકો તો જમાવટ થાય છે, તો સારું દેખાય છે. જેમ આપણે એકલા સારું નાચી શકીએ એટલું પૂરતું નથી, પરંતુ આપણા સાથી મિત્રો સાથે આપણા સ્ટેપને મિક્સ કરવા પડે છે. એમ આપણે ગમે તેટલું સારું ગાતા હોઈએ એ પૂરતું નથી, આપણા સાથીઓના સુરમાં આપણો સુર મેળાવવો પડે છે. આજનો વિષય છે મિલે સુર મેરા તુમારા. તો આપણે આપણા સુરને પરિવારના સુરની અંદર સંમિલિત કરી શકીએ સત્સંગના સહવાસથી, મહાન પુરુષોના આશીર્વાદથી, મહારાજ સ્વામીને ગુરુજનોના આશીર્વાદથી જીવનના છેલ્લા શ્વાસ સુધી સુરીલા સંગીતની રલાવી શકીએ, એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. બધા સંસ્કારો છે કે જે આપણને આ રીતના માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ બધી વાતો આપણા પૂર્વેથી જ ઋષિ મુનિઓ આપેલી છે. ત્યારે આપણે કુટુંબિક ભાવનાઓ છે, આપણા માતા પિતાને આદર આપવો જોઈએ. અહીં પાછો તમારે કહે છે ને ફાધર ડે મધર ડે, હવે વર્ષમાં એક વખત માધર ડે. આપણે તો દરરોજ માતાને પગે લાગવાનું, બાળપણ લગાવવાનું. આપણો તો સંસ્કૃતિ કહે છે કે આપણે તો 24 અવર અને આખું યર આપણા માતા પિતાને જોઈએ, એને માનવાના છે, પૂજવાના છે, પગે લાગવાના છે. વર્ષમાં એક વખત ફધર માધર ડે આવે, આપણે દરરોજ માધર ને ફધર ડે આવે. બધા દરરોજ તમે પૂજા લાગો, એને પગે લાગો, વંદન કરો, બધું કરવાનું છે જ. એને આપણને આ બધું આપ્યું છે એટલે માતા પિતાને પણ આપણે એટલું ઋણ છે કે એને આપણને માટે આ કર્યું છે તો કરવું જ જોઈએ. એ વ્રદ્ધ થયા તો પછી કમાણી કરીને આપણે એની સેવા કરવી જોઈએ, અને એ પ્રમાણે એનું પૂજ એને બરાબર બધી રીતે આપણી જેટલી સેવા થાય એ રીતે કરવી જોઈએ. એ આપણી ફરજ છે, બાળકને એ ફરજ છે કે એને જે નાનપણથી ઉછેર કર્યા કે આપણે 15-20 વર્ષના 25 વર્ષના અભ્યાસ કરીને તૈયાર થયા પછી આપણી ફરજ થઈ પડે છે
કે એમને આપણે મદદ કરવી જોઈએ, એમને આપણે છે, એમને જો જેમ દુઃખ સુખ વેઠીને આપણે જ્યારે કરવી જોઈએ તો આપણે પણ પછી આપણા સ્વભાવ હતા, નાનપણમાં આપણા સ્વભાવ વિચિત્ર હતા તો એને સહન કર્યા છે, આપણે ઝાડા પેશાબ કર્યા તો એને સાફ કર્યા છે, આપણા કપડાં પણ ધોયા છે, આપણે બધી રીતે ખાવા પીવામાં ધ્યાન રાખ્યું છે, અભ્યાસમાં ધ્યાન રાખ્યું છે, તો મોટા થયા પછી આપણે એને ભૂલી નહીં જવા જોઈએ. એનો ઉપકાર છે, એ ઉપકારને માટે આપણે પણ એમના સ્વભાવને એનો ઉપકાર. પછી માતા પિતાના એ સ્વભાવો તો છે જ, પણ છોકરા એ સમજવાનો છે કે મારા સ્વભાવ પણ એમને સહન કર્યા છે, તો એ મોટા થયા તો આપણે એમના સ્વભાવ સહન કરો, પણ સહન કરીને ચલાવીએ. એટલે આપણી ભારતીય સંસ્કૃતિ એ કુટુંબ ભાવના, કુટુંબ ભાવનાની અંદર ગમે એટલું સુખ આવે દુઃખ આવે તો પણ એ સુખ દુઃખ વેઠવાનું છે આપણે. માતા પિતાની સેવા કરવી અગત્યની છે. આપણો સ્વભાવ એમનો સ્વભાવ હોય તો સહન કરીને પણ આપણે એમને ઓલ્ડ હોમમાં મોકલવા નથી. અત્યારે જમાનો પાસે એવો થયો છે કે બે લગ્ન થયા એટલે દીકરી જે પત્ની થઈ એને પહેલાં પતિના મા બાપ ગમે નહીં, અને પતિના ભલા પત્નીના બાપ હોય પત્ની ના હોય તો પેલા છોકરાને ગમે નહીં કે મારે ઘરે નહીં, એટલે તને મોટો કર્યો, આ તમને બેને ભેગા કરનારી એવા છે એને તમે મૂકી દેવાની વાત કરો. પણ આજે એવો જમાનો કે મારે ઘરે મારા એ માતા પિતા ના જોઈએ, છોકરીને એમ થાય, છોકરાને એમ થાય કે મારે ત્યાં ના જોઈએ, તો કોને ત્યાં તારે જાય, એ જાય ક્યાં બીજાનો, રખડી પડે કે ના રખડી. એટલે આ સંસ્કાર નથી પહેલેથી. આપણે આપણી સંસ્કૃતિ સાચવો, અત્યારથી આપણે એટલા માટે તૈયાર કરીએ છીએ કે ભાઈ તમારા મા બાપને ગમે તે હોય તો પણ તમારે એને પગે લાગવું, એને વંદન કરવું. અને એ રીતે છે તમારી ભક્તિથી અને તમારા પ્રેમથી પણ મા બાપના સ્વભાવ સારા પણ થશે અને એને પણ શાંતિ અને સુખ પ્રાપ્ત થશે. કારણ કે આપણે ભગવાનને માનીએ છીએ, ધર્મને માનીએ છીએ, એટલે એ દ્રઢતા રાખીશું એટલી અનુકૂળતા ભગવાન આપણને કરી આપશે. માટે માતા પિતાની સેવા હંમેશા કરવી. આજના કાર્યક્રમના અંતિમ ચરણમાં મહારાજ સ્વામીને આરતી અર્ઘ્ય અર્પણ કરીએ.